આ બધા આપણે અત્યારે એક ના એક માહોલમાં આપણે અત્યારે માનો કે 8 તારીખ થી બધા એના એમાં છે બધા. પણ હું આપ બધાને પ્રાર્થના કરીને એટલું જ પૂછું છું, આ દેશની સરકારે માણસોને 50 દિવસ આપ્યા તોય ઘણા હલવાના, હજી વહીવટ નથી થઈ ગયા. આ સરકારે 50 દિવસ નો મોકો આપ્યો છે, પણ મારીને તમારી સરકારે 1 સેકન્ડ નો મોકો નહીં આપે તેથી શું હિસાબ દેખાડશો? માટે અત્યારથી સરવાળા મળો કરવા છે, બોલો. મોકો નહીં આપે. એલે છે જમડા જાલી પછી માયલા તારે કરવું પડશે ફલમાં ખાલી. જમડા આવીને પકડી લે કે હાલ પછી એમ કે ઉભર મારો બે પ્રોગ્રામ તારીખ ખુલે. હવે તારીખ નો દીકરો થામાં મોયર થા. બહુ ગામો ગામ થી ગાળિયા નાખ્યા માયા. લેશે જમણા જાલી પછી કરવું પડશે પલમાં ખાલી. ન્યા તારું ડાપણ નહીં હાલે કામમાં. અને ત્રીજી વાત એ કહું કે આ જે વસ્તુ જેમાલી બને એકવાર એમાં જવું પડે. આ શરીર છે એ પંચભૂતનું ખોળિયું બન્યું છે, આ માટીમાં એકવાર જવાનું છે, માટીમાલી બન્યું છે. આ કાગળ જ છે, એક કાગળના ટુકડાને બનાવ્યું કોને? આ દેશની સરકારે. એને નોટ બનાવી અંદર ગવર્નરે સહી કરીને સિક્કો મારી દીધો કે હું તને 500 અને 1000 નો હક આપું છું. આપ્યું કોને? સરકારે હક આપ્યું. અને જયારે ઈ સરકારે હક ખેંચી લીધો એટલે અત્યારે 1000 અને 500 કાગળ થઈ ગયા. એમાં બનાવનાર મારો ને તમારો અખિલ બ્રહ્માંડ નો અધિપતિ છે. એને આપણને માણસ બનાવીને ધરતીમાં મોકલ્યા છે. ઈ જયારે હક ખેંચી લેશે પાછો ત્યારે ઈનો પાછો માટી થઈ જવાનો છે. માટે મોઘો મનખ્યો ફરી નહીં મળે, લહેર કરી લ્યો છે. અત્યારે બજ્યું બાયું કે આ નોટ નવ્યું કે હાર્યું ના લાગ્યું. હાર્યું ક્યાં લાગે? પાણી ના આવ્યું તે દુનિયું કડકસે જીવાળીને હાસ્યું જીવી બાર્યું કટવ્યું મોદી એ ક્યાંલી ક્યાંલી આજે ડાબા ખોલવા પીડ્યા. હા કેમ હારું લાગે? કયો બહુ કાળું નાણું નીકળ્યું બાપુ, બહુ નીકળ્યું જગદીશ બાપુ, બહુ કાળું ધન નીકળ્યું ઘીરે ઘીરે લ્યો. આગલેથી જેને બિચારાએ અમુક અમુક પેટ્રોલના 500 માગ્યા હતા, અમારી પાસે ક્યાંથી હોય? એને પસા પસા 1000 કાઢ્યા બીજે દી. મતલબ મારો કહેવાનો કે જે વસ્તુ જેમાંલી બને છે એકવાર બનવું જ પડશે. આપણે એમ કહીએ ને ફલાણા ભાઈ બહુ ખરાબ નીકળ્યા, હવે ખબર પડી, હતા તને મોડી ખબર પડી, હતા ઈજ હતા ઈ. અરે એક જણો તો રીતસર નો બાબુ બેંક સામે ઉભો ઉભો રોવા મળ્યો. બેંક સામે કે મોદી તે કેવી કરી, જૂની નોટો દઈ જાવ, નવી નોટો લઈ જાવ. એક્યુઝ કર્યું, બીજું કઈ ન કર્યું. એ સમજાય ત્યારે દાંત કાઢજો. જૂનું લઈ જાઓ, નવું લઈ જાઓ. તો તમારા મંજીરા વાળા મંજીરા બદલાવ્યા હોત. જૂના સાંજ મૂક્યા હોત ને ઝીણા મંજીરા લઈ આવત. નહીં આમ તમારે બહુ ભજન ને વચ્ચે નહીં આવું, પણ આવ્યો છો એટલે ઘડીક તમને તોડવી તો ના કહ્યું. ખોટું નહીં માનવાનું, મને તો આવું પૂછવાનું ટેવ છે ને એટલે કહું છું. કઈ વાંધો નહીં, કહેતો હું મિક્સર હું આગળ કહેતો વાસણે ખખડાવું બધા. આ રોજ નું ચૂત, રોજ બેન નો ફોન આવે, રોજ ઓલો કે ઘરે છો, ઓલા બેન એમ કે તો મિક્સર ચાલુ કરો એટલે તરત મિક્સર દેખા ખખડાટી બોલા. 5 દિવસ આવ્યું, 6ઠે દિવસે બેન વાંચી ત્યાં બપોરે આવી ગયા. બપોરે ઘૂગેશ નહીં એટલે છોકરાઓને પૂછ્યું બેટા તારા પપ્પા ક્યાં ગયા? કે બા તમે ગયા ને તે દો ને મારા પપ્પા મિક્સર લઈને ગાઈ ગયા. આને તમે પ્રેમ કયો યાર?
કહેવાનો મતલબ કે વેમમાં જીવવા કરતા જુદું રહેવું સારું. જીવો એટલું પ્રેમથી જીવો, શંકા કાઢી નાખો મગજમાં લઈ, પરફેક્ટ ભરોસાથી જીવો. અને તમને આપણને એક વ્યક્તિને ભરોસો આવશે એટલે સામી વ્યક્તિને 100% ભરોસો આવશે. તમને વેમ પડશે એટલે 100% એમને પણ તમારી ઉપર વેમ પડશે. કારણ કે તમે જેટલું સુખ ગોતવા જાઓ છો એટલે દુઃખની પ્રોડક્ટ હારોહાર ચાલુ હોય. તમારે 10 વીઘા જમીન હશે તો ખાલી 10 જ વીઘાની તમને ચિંતા રહેશે, 10 વીઘાનું જ તમને કામનું દુઃખ રહેશે. 100 વીઘા કરશો તમને સામું 100 વીઘાનું જ દુઃખ આવશે. આ રિલાયન્સની પરજા હોતી નથી. તમને એમ કે અનિલ અંબાણી મુકેશ અંબાણી જલસા કરતા કોકિલા બેન ને પૂછો, એ કે છોકરા ભાઈ કીધું કરતા ને ભેગા થતા ને ત્યાં કરો ને ભેગું લ્યો. મારા તમારા વડીલો સુખી હતા, બાવળને સાંયે પાણાના ઓશિકે નીંદર આવી જતી હતી. આજ 80માં આપણે નીંદર નથી આવતી, એનું કારણ કે ઓલાને ટેન્શન નહોતું અને આપણે ન કરવાના ધંધા કર્યા ઊંઘ નથી આવતી. અને પ્રાચી બેઠા છે ને કહું છું કે વાળું કર્યા ભેગો પથારીમાં પડો અને પથારીમાં પડ્યા ભેગી ઊંઘ આવી જાય. આવા ધંધા કરાય, ટીકડીયું લઈને હું પડે એવા ધંધા ન કરાય. અને તમને નીંદર ક્યારે આવે? તમારો આત્મા જે અંદરથી સંતોષીને એમ કહે કે નહીં આજ હું બરોબર જીવ્યો છું, ત્યારે જ તમને નીંદર આવે. અને આત્માને જો નીંદર ન, એ મને હમણાં ડોક્ટરો બધા ભેગા થયા હતા સાહેબ જીતુભાઈ, કે લગભગ અમારા મોવાના તમામ ડોક્ટરોને જમણવાર હતું, એ ડોક્ટરોનું ડોક્ટરનું પોતાનું એક. અને ત્યારે અમે હું એમાં હતો ત્યારે ડોક્ટર મને કહેતા, મને કે માયા ભાઈ અમે તો આત્મા કોઈનો આત્મા દુઃખી ન થાય એ કામ કરીએ છીએ. હું કહી તમારો વ્યાયામ છે, તમે શરીર દુઃખી ન થાય ને એનો ધંધો કરો, આત્માને તમારે તેવડ જ નથી તમે એને પકડી શકો. મને કે કેમ? મેં કીધું દર્દી તો ખાટલે હૂતો હોય ને, એ સપનામાં તો ક્યાંય સોડા પીતો હોય ડો, એને તમે દવા આપો કેમ? નીકળી જવું પડે છે. પણ જીવન જ એવું જીવો જેથી કરીને જિંદગીમાં સપનું જ ન આવે. ભલા મને આપણી ભેગો રે કાયમ. આ મહાપુરુષને પૂછ્યો અમુક લેવલ એવું આવી જાય પછી સપના બંધ થઈ જાય. અને હકીકત કહું, મને સપના ન આવે, સપના મને જોવા આવે. કયક સપના ડાયરામ બેઠા છે, ખાલી એક બે જોક સાંભળી આવી. અને તમે સાંભળી લેજો કે તમારા જીવને જે લેર આવે છે એ સપનું તમને આવ્યા વગર રહે નહીં, રહે નહીં, રહે જ નહીં. ઘણા બહુ બીતા હોય ને એને સપના એવા આવે, હડકાઈ વાંચ્યું હોય, એરું વાંચ્યું હોય, એ પડ્યા ઊભું થા ખાટલામાં છો. જીવનમાં મૂળ મુદ્દો એટલો જ છે કે એ જે અંદરની જે લહેર, મનની પ્રસન્નતા માણસને જે આવી જાય. બેને બેહાડ્યા હતા, ત્રીજો આવ્યા. હું વેસો છો ભાઈ, એ ભાઈ હું વેસો છો, અહીં ટેજ ઉપર વહી આવો, મારો બાપ અમને દેજો કાંઈ. એ ખારસિંગ વાળા ભાઈ તમે તાર હળુળું તમારો આપજો, બધાને વેચજો. હા બેહાડે માફ કરજો વાલા, એને એનું હા અવાજ કર્યા વગર તમે તારા અંદર તમે આપજો. તમે બોલતા જ અરે કરીશું ખરી, કાંઈ એસટી ડેપો નથી આ. અરે તમે જોવા દરેક સ્થળમાં જો આમાં જેટલા ભાઈઓ પ્લેનમાં બેઠા હશે એને ખબર છે, એરપોર્ટમાં આપણે જઈએ ને પ્લેનમાં, તો એરપોર્ટમાં કદાચ પ્લેન આપણું 1.5 કલાક મોડું થવાનું હોય પણ અંદરથી જાહેરાત જ એવી થાય ને ત્યાં આપણે એમ થાય ભલે 5 કલાક મોડું થાય. એવા કુણા અવાજમાં અવાજ આવે, કૃપયા ધ્યાન દીજીએ રાજકોટ છે બોમ્બે જાને વાલી ફ્લાઇટ, એ ફ્લાઇટ 2 ઘંટા દેર આવેગી. આપણે એમ થાય હજી ભલે દેર આવે, કેવું બોલે મીઠું, કૃપયા ધ્યાન દીજીએ બોમ્બે સે કલકત્તા જાને વાલી ફ્લાઇટ ટાઈમ પર હે. તો આપણે એમ થાય કાલે એટલે ટાઈમે વૈયા જાઓ, આ બેન ને હાઈ ફ્લાઇટ વૈયા જાઓ. આપણે હું થોડો ધક્કા લાગે ઈનું ઈ પાછું તમે રેલવે સ્ટેશને જાઓ, પ્લેટફોર્મ નંબર 3 પર વિરાર ફાસ આ રહી હૈ, અને ઈના ઈ પાછા આપણે વેરાવળના ડેપોમાં જઈ વેરાવળ જુનાગઢ વેરાવળ જુનાગઢ પ્લેટફોર્મ નંબર 4 ઉપર આ
આવશે નાલી ગાવું ઊભી કરજો. એના ડ્રાઈવર હરપાલભાઈ કેન્ટીનમાં હોય તો ડેપો માં આવે. જેવા એક એક સ્થાન બદલે તો જાહેરાતની પ્રક્રિયા બદલી જાય. અનરું સત્ય. તમે ક્યાં પ્લેટફોર્મ પર રહેવા માંગો છો, મારો કહેવાનો સુરા છે. આપણે જેવા પ્લેટફોર્મ પર છું એવા આપણને બેકારા સમજાય. આપણે જે બનવું છે. આ ઘણા મને એમ કે તમે બધું ક્યાં વાંચવા જાઓ, આ ક્યાંથી? આ નોટો બદલી તો તાત્કાલિક થયું બધું, તે દી જ ઉભું થયું. ભલે પછી વોટ્સઅપમાં અત્યારે ફરતું હોય, પણ અંદરથી એ 100% માણસને એ તમે મને ઘણા કે તમે આ 40 આ બધું ક્યાંથી આવે? આ એક કચકડાનો મોબાઈલ, એને તમે નેટ ખોલો તો જે વિષયનો તમે નોટ. એક ભાઈ તેની પત્નીનું નામ ગૂગલ રાખ્યું. મેં કહ્યું તમારી પત્નીનું નામ તમે ગૂગલ કેમ રાખ્યું? મને કે એક પ્રશ્ન પૂછો હો જવાબ આપે. ગૂગલ્સ ની અંદર તમે જે કોઈ વસ્તુ ડાઉનલોડ કરો અને તમારું નેટ તમે ખોલી નાખો, તમે જે વિષયમાં જવા માંગો છો એની તમને તમામ માહિતી એક આ કચકડું હવામાંથી ગોતી એકતું હોય. માણસનું બનાવેલું તો આ મારા નાથનું બનાવેલું આ ખોપરું એ આકાશમાં ફરતા વિચારોને ન પકડી શકે સાહેબ, તો મરી જવાય યાર. હાલો તમે હાલો બધી વિદ્યા ભણવા તમે જાઓ છો, ગાયું ની ક્યાંય નિહાળ્યું છે? તો અમુક એવા એવા વિષયના માણસો નથી આવડે એવડે ગોતતા, નવ્યું નવ્યું ડોહ્યું ક્યાંથી આવી? હું એ પૂછવા માંગુ છું પ્લીઝ. કારણ કે એ પહેલાય કોઈ એવા રાક્ષસો બોલ્યા છે, એ શબ્દ બ્રહ્માંડમાં ફરે છે. તમે એવી વૃત્તિ રાખશો તો એ શબ્દ, કારણ કે એને ફરી વાર જેમ જીવને બીજી વાર પાછો અવતાર લેવો છે એમ શબ્દને બીજી વાર ઉતરવું છે. પણ એ શબ્દ જેવો શબ્દ છે એવી વ્યક્તિને ગોતતો હશે કે હવે મારે કોના મોઢેથી રજૂ થવું. આપણું એવું ફાઉન્ડેશન હશે તો એવા શબ્દો આપણી પાસે આવશે. આ તમે કોઈ પણ તમારો ભાઈ દીકરો આપણો એન્જિનિયરિંગ કોલેજમાં ભણતો હોય, હાલો હું એટલું પૂછું કે મર્સિડીઝના એના એન્જિન કે જેટના એન્જિન જે અત્યારે જે એન્જિનિયર બનાવે છે એ જેથી એ ભણતા તેથી તેણે વાલવાળા જ એન્જિન ખોલ્યા હતા. આ નવી માહિતી આવી ક્યાંથી? નવો નકશો બન્યો ક્યાંથી? તમારો દીકરો સિવિલ એન્જિનિયર હોય તો એ ભણ્યો છે ત્યારે અત્યારના બિલ્ડિંગો કે જે કઈ બાંધકામ એને દેખાડવામાં આવ્યું, પણ આ નવા પ્લાન એના તરત ઉતરે છે ક્યાંથી? કારણ કે એનું ફાઉન્ડેશન નવા પ્લાનનું છે. એ પેલા નળનીલ નામના જે કઈ હતા એ બધા એન્જિનિયરો એ નવા વિચાર આપતા હોય. આ રામે પુલ બાંધ્યો, પહેલું વહેલું કન્સ્ટ્રક્શનનું કામ કર્યું હોય ને વાંદરાને તોડવી નાખ્યો બાબા. અંદરો અંદર જે બાબુ વાંદરા ભાગ્યા છે પણ હનુમાનથી એનથી બીવે છે, પાછા પાણા મળે ઉપાડો. એ કે ભાઈ આરે ખાલી લડવાની વાત હતી, પાણા ઉપાડવાની વાત કઈ નહોતી. તોડવી નાખ્યા. અને ત્રીજી વસ્તુ એ કહું, ભગવાન પાસે કોઈથી કઈ માગતા નહીં. આ માધવરાય પાસે સીતાજીએ એના પતિ પાસે ભગવાન રામ પાસે સોનાનો મૃગ માગ્યો. રામાયણ સાક્ષી છે માતાઓ. પછી રામ મૃગ લેવા ગયા, માનો ને મારેશનીમાં ગયા, એ રામાયણમાં લખ્યું. પણ રામના મનમાં હું હતું ને એ રામાયણમાં નથી લખ્યું. મને હમણાં છું છે એવું રામ બાપુ ખીજાઈ ગયા હતા ત્યારે કે મારે આ ગાંડી લાગે હાવ. હું અવધપતિ રામ જેને ગાડી મળતી હતી, ઇન્દ્ર જેની આશા કરે એવી સમૃદ્ધિ વાળી અયોધ્યા, એ અયોધ્યાની ગાડીને હોપારીને જેમ ઠોકર મારે એમ ઠોકર મારીને વલકન પહેરીને ધારણ કરીને નીકળી ગયો છું. અને વનવાસ મારે એકને છે, આ એક તો ધરાર આયરે આવ્યા. અને આ પરિસ્થિતિમાં જંગલમાં વનમાં ભમીએ છીએ, હજી આને હોનું જોવે છે? આનો હજી સોનામાં જીવ. સાહેબ એની એ ક્ષણે આખી હોનાની નગરીમાં માને મોકલી દીધી, આખી લંકા હોનાની જોયા જા હોનું. યાદ
અને પછી રામાયણ સાક્ષી છે સાહેબ, માં જાનકી જ્યાં સુધી લંકાની ભૂમિમાં રહ્યા ત્યાં સુધી એના પગથી બહાર નજર નથી કરી. શું કામ? જ્યાં બહાર નજર કરે એટલે દિવાળી હોના ની. અરે આરસીસી રોડ કેવો, હોનાના જ વાટા કરેલા. એમાં મોદી નવું લાવ્યા, આદમી ને દગ તોલા કુવારી કહેવો ને પછી પણ સાતોલા. કેવું છે કા? ભાઈ ને દસ તોલા. આખી લંકા હોના નહીં. અને જામાં જાનકી આમ નજર કરે સોનું ભાળે આગ આગ લાગે અહીંયા. હાય હાય, આ હોના એ મને મારા ભગવાન રામ થી વિયોગ કરાવ્યો છે. અને પછી ઠેઠ સુધી એને નજર પોતાના પગમાં જ રાખી. અને ઈ કહેવા માંગે છે કે હે મારા દેશની જગદંબાઉ, તમારા આ ચરણનું ધ્યાન રાખજો. શબ્દ ભયાનક છે. તમારા આ ચરણનું, આ તમારા પગનું ધ્યાન રાખજો. અને આ ચરણનું ધ્યાન રાખશો તો તમને રામચરણ મળશે. અને ત્રીજી વાત કે કોઈ પણ જયારે માં અંસોયાની આશ્રમે જયારે માં જાનકી બેઠા છે, શું માં અંસોયા એ વખાણ કર્યા છે માં જાનકીના? આ ભાઈ વસ્ત્ર જયારે એને આપ્યું છે માએ કે જા બેટા, આ વસ્ત્ર કોઈથી જૂનું નહીં થાય, કોઈથી આ વસ્ત્ર કોઈથી ફાટશે નહીં. અને પછી વનવાસી સ્ત્રીઓ જયારે માં જાનકીને ફરીવાર મળવા માટે આવે છે, એ પણ એટલા બધા વખાણ કરે છે. અને ત્યારે માં જાનકી પછી એકલા જયારે માં અંસોયા પાસે બેઠા ત્યારે માં જાનકી પૂછે છે, આંખમાં આહું છે ત્યારે ખૂબ વખાણ સાંભળ્યા પછી, કે હે માં અંસોયા, હે માં, હું એટલી રૂપાળી ક્યાં સુધી રહીશ? રામાયણ સાક્ષી છે સાહેબ. માને પ્રશ્ન કરે છે અંસોયાને કે હે માં જાનકી પૂછે છે કે હું એટલી બધી રૂપાળી ક્યાં સુધી રહીશ? અને ત્યારે માં જાનકીની માથે હાથ મૂકીને અંસોયા બોલ્યા હતા, જ્યાં સુધી તારો પતિ તને પ્રેમ કરે ત્યાં સુધી. અને આપણે જોઈ છે જવાન જોત કોઈ દીકરી 35 વર્ષની જ હોય હજી, અને મારા નાથે કંઈક એવા ક્યારેક છોકર્યો હોય એની માથે એવું લાગે. અને જ્યારે દીકરી વિધવા બને છે અને એ પરિવારમાં આપણે જોઈ છે સાહેબ, એને એક વર્ષમાં એ દીકરીને ગઢ પણ આવી જાય. મારા દેશની જગદંબાનો શિંગાર હોય તો ભલે દારૂડિયો તો દારૂડિયો, પણ એનો પતિ છે. હે, અને એ શ્રદ્ધા રાખીને જીવનારી આ દેશની માં, એને આ દેશનો પુરુષ શું આપે ભેટમાં? ગાળું. હા હા, અમુક અમુક તો દિયસ ને ડોલ કાગે તારે 50 રૂપિયા જેવાના છે કે નથી જેવાના. ઓલી દાઢી કરીને આવ્યું, મેં જોયું છે ગામડામાં દાઢી કરીને આવી એટલે પગે લાગે રહેવા જોઈએ, એટલે છોકરા દૂધ હાટું પીડ્યા છે. કદાચ કોઈ ગામડો માણ આવી અને એના પતિને કદાચ એમ કે મુરાખ મૂકી દે અને કોઈ ઠપાટનો કદાચ ઘા કર લે, તો એ આ દેશની જગદંબા આડી આવે કે મારે તો મારો ધણી છે, તમે મારો ધણીને મારી હાજરીમાં ન મારતા. આવું ન બન્યું હોય તો મને કયો ગામડામાં એ પરિસ્થિતિમાંથી બહાર આવવું પડશે. દેવાજ પંડિત જેવાને શંકા પડે ને અવળું સુસ્તું હોય, પણ એરણ ગઈ પાતાળમાં, એરણ કઈ? એ અહંકારની જે એની એરણ હતી, કઈક એની ઉપર એમ કહેવાય વિચારોના ઘાટ ઘડતો થઈ માણસ, અને એની ઉપર જયારે સદગુરુ એમ કહેવાય ઘણ મારે ને, ત્યારે શંકારૂપી અને ખોટા ઘાટ ઘડનારી અહંકારની એરણ જ્યાં સુધી પાતાળમાં ન જાય ત્યાં સુધી તમારા રત્ના પૈડા હરખ્યા ન હાલે. માટે અહંકાર ભાંગવો પડે એ વાત 100% છે. અને એકબીજા સામ સામે આ વસ્તુનો નિવાડો લાવી દે તો આ દેશમાં કોઈ દુઃખી છે જ નહીં. દુઃખ વાર્તાઓ વાતું ખોટી બોલો તો આમ કહેતો હતો ઘણા ને બાજુમાં એવી તે હોય પછી હાવ કઈ એવું ન ફલાણાની બાય કઈ મીરી નથી ગઈ તો વળી પાણી હેડે ઉભી ન્યા થી હાથમાં બકાલાની થેલી થીજી જાય તો હું છું કોશે ને કોશે માર નાખી કોશુના ગાડો હિ બાયું ખમી કે રાતે હું જાગી હો કોશ્યું ના ઘા હા ભેર્યા હો કોહ્યું ના. આનું પરિણામ ક્યાં આવે? પાણે ઘોડી હોય ને છોકરો ભણવા જતો હોય ત્યારે એક ખંભામાં દફતો રહે, બીજો ખંભો કરતો હોય પમધી રજા
પમદી રજા. આપણે કે બેન તમારા બાબલો આમ કેમ કરતા, પોલ્યો પાતા ભૂલી, પોલ્યો નહીં તે હારી વાતું નથી કરી ભલા માણા, તારી વાતની અસર થાય છે ને. સારા વિચાર કરીએ, સારી વાતો કરીએ, નબળી વાત આવે આપણા આપણા જે જો એક દુનિયામાં એક પણ વાત નબળી નથી, એવા માણસ માટેની હોય તેના માટે હારી છે. એક પણ શબ્દ ખોટો નથી, કોઈ વ્યક્તિ આ દુનિયામાં ખોટું બોલતી જ નથી, દરેકનું સત્ય અલગ અલગ હોય છે, દરેક વ્યક્તિનું સત્ય. હું તમને અત્યારે એમ કહી દઉં કે અત્યારે એક જેટ 7:16 થઈ, સવારના 7:16 એક જેટ થયું, ખોટું નથી બોલતો, પ્રાચીમાં બેઠો, બિલકુલ ખોટો નથી. એક જેટ તમારો કોઈ લંડન મિત્ર હોય એને પૂછો, અત્યારે ના એક જેટ 7:16 જ થઈ છે, કોઈ પાસે મોબાઈલ હોય એમાં લંડન નો ટાઈમ નાખો. દુનિયામાં એટલે કહેવા માંગુ કે એ ગીતામાં ભગવાન કૃષ્ણ જ્યારે જ્યારે અર્જુનને કહે છે કે એ તારું સત્ય છે, આ મારું સત્ય છે, પણ પરમ સત્ય અને સત્યમાં બેમાં ફેર એટલો છે કે સત્ય દરેકનો અલગ અલગ હોય છે, એટલે કોઈ દી કોઈને ખોટો ન પાડવો, પણ પરમ સત્ય બધાયનું સત્ય હોય છે. દાખલા તરીકે હું એમ કહું દૂધપાક ખાવો જ જોવે, એ મારું એકનું સત્ય થયું, ડાયાબિટીસ વાળો ગાળ્યું દે. જોકે હવે તો અત્યારના જમણવારે એવા થઈ ગયા, કોકના લગ્નમાં જાય તે ભાઈ ડાયાબિટીસ હોય એ શાર શાર ઢેફલા ખાઈ જાય, કારણ કે પીરવવા વાળ્યું જેવું હોય. અંકલ આપું લાય લાય ગગી લાય મરી જાય, ગગી નો દીકરો ગોટો વળી જાય. કહેવાનો મતલબ હું એમ કહું કે એ ગુલાબ જાંબુ જે છે એ ખાવા જ જોઈએ, બહુ મજા આવે, એ આપણું પોતાનું સત્ય છે, પણ ડાયાબિટીસ વાળાનું સત્ય નથી, પણ જમવું જ જોવે એ પરમ સત્ય છે. એટલા ધણેનાટી છે ની, મેઘાણી એમ કે હજી પ્રોગ્રામ મેં ચાલુ કર્યો જ નથી, આ તો ખાલી ધણેનાટી થી અહીંયા પગ્યો હતો, ખાલી પ્રોગ્રામ નથી ચાલુ થયો. આભમાં ઉગેલ ચાંદલો જીંજાબાઈ ને આવ્યા બાળ, બાલુડાની માત હિચોળે અને ધણણ ડુંગરા ડોલે. ધણેણા એટલે શું, ધરતીકંપ થયો તો, પ્રલય થયો તો. મારા દેશના યુવાનો, મારા ભાઈઓ, પ્રકાશ એ માટે પાડું છું, ડુંગરા ધણેણ્યા ધ્રુજ્યા નથી, ખભેડ્યા નથી, કેવલ ધણેણાટી આપી છે. અને શું કામ હરિભાઈ, જે ડુંગર ઉપર દેવદાનભાઈ માતાજી બેઠી હોય ને એને ડુંગર કહેવાય, બાકી ઢોરાન ધારું કહેવાય. જે ડુંગર ઉપર શક્તિ બેઠી વૈયા દેવી સર્વભૂતેશો શક્તિ રૂપેણ સંસ્થિતામ નમતસ્યૈ 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 નમો નમાયા દેવી સર્વભૂતેશો વાણી રૂપેણ સંસ્થિતામ નમતસ્યૈ 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 નમો નમઃ. જે ડુંગર ઉપર, અને લગભગ કોઈ ડુંગર એવો નહીં હોય કે એની ઉપર માં ન બેઠી હોય, અને દરેક માતાજી ડુંગર ઉપર જ પાછી બેઠી. ચોટીલા જાઓ માં ચામુંડ ડુંગર ઉપર, ગિરનાર જાઓ માં અંબા, માડી તારા બેહણા ગઢ ગિરનાર નવે ખંડ નજર ઉપર, પાવાગઢ જાવ ડુંગર ઉપર. એટલે એ જેટલા ડુંગર ધણેડ્યા, એ જે જે ડુંગર ઉપર માં બેઠ્યું થયું, એ માવડ્યું ને ખબર પડી કે શિવ આવ્યો, આવ્યો શક્તિનો ઝીલનારો, આવ્યો શક્તિના રખોપા કરનારો. અને એ આનંદમાં આનંદમાં દરેક ડુંગર ઉપર માવડ્યું, તેથી એમ કહેવાય રાહડે રમવા મળી હતી ને, એ પગની ઠેહની ઝાંઝરની ઝણેનાટીની એમ કહેવાય ડુંગરામાં ધણેનાટી છૂટતી હતી. સાહેબ એવો કોઈ એવો વિરલો જયારે આ દેશમાં, અને સમય આવ્યો કોઈક આવી જાય, ચિંતા કરતા નહીં, બહુ કઈ બીવાની જરૂર નથી. એક ભાઈ મને કીધું, મને કે આ નોટું બેન કર્યું ને આ મોદી સાહેબે કર્યું, હું મેં કીધું કયક કેટલા કરોડ ડુપ્લિકેટ નોટ ઉગડી ગઈ હતી, એ ડુપ્લિકેટ નેટોના એમ કહેવાય આતંકવાદી હથિયાર લેતા હતા, આપણા આપણા જ વેચતા હતા, એ બધા ડબ્બા બંધ થઈ ગયા.